નમસ્કાર મિત્રો હું કૈલાશ કુમાર ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું પર આપણે ગુજરાતી સાહિત્યના મોસ્ટ ટાઈમી વીસ જેવા પ્રશ્નો જોઈશું તો સૌથી પહેલાં તો મિત્રો વિડીયોને લાઈક કરી લો અને આવા વિડીયો જોવા માટે તમે મારું બનાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેની સાથે બે લાયકન પણ દબાવી દોજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો પ્રશ્ન નંબર એક જોઈએ હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિ કોની છે તો જવાબ આવશે સુંદરમ પ્રશ્ન નંબર બે જોઈએ હું ગુર્જર ભારતવાસી ગાનાર કવિ કોણ હતા તો જવાબ આવશે ઉમાસંકર જોશી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નરસિંહ મહેતા કયા પ્રકારની કવિતા માટે વધુ જાણીતા છે તો જવાબ આવશે પ્રભાતિયા પ્રશ્ન નંબર ચાર જોઈએ અંતરાળ કૃતિના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે હિમાંશુ સેલત પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચેનામાંથી કઈ કૃતિ બિંદુ ભટ્ટની છે નીચેનામાંથી કઈ કૃતિ બિંદુ ભટ્ટ છે તો જવાબ આવશે દાદુ દયા પ્રશ્ન નંબર છ જોઈએ ઉતરાતી દિવાલોના સરાકા કોણ છે તો જવાબ આવશે કાકા સાહેબ કાલેલકર પ્રશ્ન નંબર સાત જોઈએ અમારી એવી છે ગુજરાત દેશ અને દુનિયામાં જેની નોખી છે બહુ ભાત અમારી એવી છે ગુજરાત ઉક્તિ કોની છે તો આવશે રામુ પ્રશ્ન નંબર આઠ જોઈએ ફિલસુફ ઉપનામ ધારણ ધારક સાહિત્યકાર કોણ છે તો જવાબ આવશે જૂનીલાલ શાહ પ્રશ્ન નંબર નવ જોઈએ હિતના પારખાકૃતિ સાથે સંકળાયેલા સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ આવશે મોહનલાલ પટેલ પ્રશ્ન નંબર દસ જોઈએ તરણ ઓઠે ડુંગર કોઈ દેખે નહીં કવિનું નામ જણાવો પંક્તિના તો જવાબ આવશે ધીરો પ્રશ્ન નંબર જોઈએ કૃતિના કોણ છે તો જવાબ આવશે નંદશક્કર મહેતા પ્રશ્ન નંબર બાર જોઈએ નીચેનામાંથી મોત થી અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કૃતિના રચિતા કોણ છે તો જવાબ આવશે નારાયણભાઈ દેસાઈ પ્રશ્ન નંબર તેર જોઈએ પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે તો જવાબ આવશે બાલાભાઈ દેસાઈ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ સોનેટ કાવ્ય પ્રકારનો જન્મ કયા દેશમાં થયો હતો તો જવાબ આવશે ઇટાલી પ્રશ્ન નંબર પંદર જોઈએ ચંદા પૂજો પાત્રો કઈ કથાના પાત્રો છે તો જવાબ આવશે જન્મટીપ પ્રશ્ન નંબર સોળ જોઈએ અસત્યો માહિતી પ્રભુ પરમ સત્યતુ લઈ જા આ પંક્તિ કોની છે તો જવાબ આવશે નાન્હાલાલની પ્રશ્ન નંબર સત્તર જોઈએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી તો જવાબ આવશે પૃથ્વી વલ્લભ પ્રશ્ન નંબર અઢાર જોઈએ ગુજરાતમાં સાત નદીનું સંગમ કયા સ્થળે થાય છે તો જવાબ આવશે વોઠા પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે તો જવાબ આવશે જયશંકર સુંદરીની પ્રશ્ન નંબર વીસ જોઈએ કિરાતાનું નિયમ કિરાતા જૂર્નિયમ કોની રચના છે તો જવાબ આવશે ભારવીની તો દોસ્તો આમ આ હતા ગુજરાતી સાહિત્યના ખૂબ જ ઉપયોગી એવા વીસ પ્રશ્નો જે દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો ચાલો મિત્રો મળી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો